સંતુષ્ટિ થાય, તૃપ્તિ થાય, આખા જનજીવન માટે એ સરસ મજાની ઠંડક પ્રસરી જાય આવું વાતાવરણ ઉભું થઈ જાય છે. સરસ મજાનું ચેપ્ટર છે. અહીંયા હું જે અર્થ કર્યો છું એ તમારી પાસે ટેક્સ્ટબુક છે, એની બાજુમાં તમે પેન્સિલથી અને લખતા જજો. મેઘો વર્ષતિ, વરસાદ વરસે છે અથવા વાદળ વર્ષે છે તો શું થાય? તો કે પ્રવાહની નીલમ, નીલમ એટલે પાણી, પ્રવાહની એટલે વહે છે. વરસાદ વરસે તો પાણી છે એ વહેવા લાગે છે. તુષ્યતિ કૃષકઃ, કૃષકઃ એટલે ખેડૂત, ખેડૂત છે એ તુષ્યતિ, તુષ્યતિ એટલે સંતોષ પ્રાપ્ત કરે છે. અને ગચ્છતિ ગોષ્ઠમ, ગોષ્ઠ એટલે વાડો, વાડામાં જાય છે. સંતોષ થઈ જાય ખેડૂતને, પછી ખેડૂત શું કરે? એ વાડામાં જાય. વાડામાં શા માટે જાય છે? જોઈએ આગળ. ગોષ્ઠ એટલે વાડો. નયતિ ચ વૃષભ, નયતિ એટલે લઈ જવું, વૃષભ એટલે બળદ, બળદને લઈ જાય છે. હવે ખેતરમાં ખેતી કરવા માટે બળદની આવશ્યકતા રહે. વરસાદ આવે એટલે ખેડૂત છે, ખેતી કરવાનું છે, એટલા માટે એ વૃષભ બળદને લઈ જાય છે. હલમતિ વહતી, અને સાથે સાથે બીજું શું લઈ જાય છે? હલ. અપી એટલે પણ, હલમતિ વહતી એટલે હળ પણ લઈ જાય. પછી શું કરે? તો કે ક્ષેત્રમ કરસતિ, કરસતિ ક્ષેત્રમ, ક્ષેત્ર એટલે ખેતર, કરસતિ એટલે ખેડે છે, ખેતરને પછી ખેડે છે. વપતિ ચ બીજમ, બીજમ વપતિ, વપતિ એટલે વાવવું, બીજ, બી વાવે છે, બી વાવે પછી જો એ પુષ્કળ પાક આવશે. રોહતિ સસ્યમ, સસ્યમ રોહતિ, રોહતિ એટલે ઉગીએ છે, સસ્ય એટલે અનાજ, રોહતિ સસ્યમ અનાજ ઉગે છે. અને ફલતિ પ્રકારમાં, અને પુષ્કળ પ્રમાણમાં એ પાકે છે. પછી શું થાય? તો કે ભવતિ સમૃદ્ધિ, આખા આખા દેશમાં, આખા જગતમાં જ્યાં જ્યાં સારો સારો વરસાદ પડ્યો હોય તો બધી જગ્યાએ સમૃદ્ધિ થાય છે. અને મનુકુળની, મનુષ્યના કુળની વૃદ્ધિ પણ તમને જોવા મળે છે. કેવું સરસ મજાનું ચેપ્ટર છે. તો આ જે ચેપ્ટર છે એની સાથે સાથે હું જે અર્થ બોલતો ગયો છું એ તમારે તે બાજુમાં પેન્સિલથી લખતું જવાનું છે. અસ્ત.